સ્ટુડન્ટ વાઘેલા ફરીથી આપ સૌનું સાયન્સની આ દુનિયામાં સ્વાગત કરું છું આજે મિત્રો આપણે નવા એક ચેપ્ટર ચેપ્ટર નંબર ફાઈવ કોલસો અને પેટ્રોલિયમ એનો અભ્યાસ કરવાનો છે કોલસો અને પેટ્રોલિયમ એવી વસ્તુ છે કે જે આપણે રૂટીન લાઇફની અંદર યુઝ ખૂબ જ વધારે પ્રમાણમાં કરીએ છીએ કોલસાની અને પેટ્રોલિયમની એટલે તમને એમ થતું કે કોલસો તો આપણે યુઝ કરતા નથી ઘરે મતલબ સિટીમાં કે કંઈકમાં પણ જે ઇલેક્ટ્રિસિટી જે આપણે યુઝ કરીએ છીએ એ બધી કોલસાના દહન થ્રુ ને એવી ઘણી બધી અલગ અલગ પ્રોસેસ થ્રુ આપણે સુધી પહોંચતી હોય છે કોલસાની અલગ અલગ ઉપયોગના સ્વરૂપમાં તો આ ચેપ્ટરની અંદર આપણે કોલસો ને પેટ્રોલિયમ શું છે એ કઈ રીતે બને છે એનો શું ઉપયોગો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે હવે આ ચેપ્ટરની અંદર આપણે કુલ અહીં દર્શાવેલા જે છે એ પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો છે એક છે કુદરતી સંસાધન બી છે કોલસો ત્રીજું પેટ્રોલિયમ ચોથું છે કુદરતી વાયુ અને પાંચમું છે કે એટલા જે મર્યાદિત સંસાધનો છે એના વિશે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે કુદરતી સંસાધનો વિશે વિગતવાર મેળવીએ કે કુદરતી સંસાધનો કોને કહેવાય તો આપણી પાયાની જરૂરિયાત માટે આપણે અલગ અલગ પદાર્થો વાપરીએ છીએ મતલબ અલગ અલગ વસ્તુઓ યુઝ કરીએ છીએ જેમાંથી કેટલાક તમને કુદરતોમાંથી મળતા હોય અને કેટલાક માણસો દ્વારા બનાવેલા હોય બરોબર છે તો પહેલા તો તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે અહીંયા બે કોષ્ટ કોષ્ટ આપેલા છે એક કુદરતી લખેલું છે અને એક તમે યુઝ કરતા હોય રૂટીન લાઈફની અંદર અલગ અલગ એવા કુદરતી અને માનવસજ્જિત જે પદાર્થો છે એની યાદી બનાવવાની છે તમારે આ સાઈડ તમારે કુદરતી લખવાના છે ઉદાહરણ કે એમ કહો છો કે તમે ઓક્સિજન યુઝ કરો છો મતલબ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તો એ કુદરતીની અંદર આવશે પાણી યુઝ કરો છો કુદરતીમાં આવશે બરાબર છે પછી માનવ ની અંદર તમે પ્લાસ્ટિક યુઝ કરો છો કે પછી કોઈ બીજી કોઈ વસ્તુ યુઝ કરો છો અલગ અલગ પ્રકારની તમે ઘણી બધી લખી શકો છો કે કોઈ ટોઈઝ યુઝ કરતા હોય કે પછી તમે ચાદર છે અમુક માનવ સર્જિત આવે છે કાપડની જે આપણે આગળના ધોરણમાં સોરી આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ તે બધી વસ્તુ અલગ અલગ તમે યાદી બનાવી શકો છો તો હવા પાણી જમીન અને ખનીજ એનો સમાવેશ કુદરતી સંસાધનોની અંદર થશે બરાબર આ બધા આ બધા કુદરતમાંથી મળતા છે જે પણ વાત કરીએ કે ભાઈ હવા હોય કે પાણી હોય કે જમીન હોય કે ખનીજ હોય ખનીજ મતલબ અલગ અલગ પ્રકારની ધાતુઓ જે છે જે આપણને જમીનમાંથી મળે છે કે જે અંદર માટીનું ઘણું મિક્સ હોય બધું તો એ બધી વસ્તુને ખનીજ કહેવાય ને આ બધી વસ્તુ આપણને કુદરતમાંથી મળે એટલે આ બધાને શું કહેવાય કુદરતી સંસાધનો હવે એક પ્રશ્ન છે કે શું આપણે બધા જ કુદરતી સંસાધનો કાયમ વાપરી શકીશું એક ક્વેશ્ચન માર્ક છે એ વિચારીને રાખો આપણે આના પછી આગળના જે સ્લાઇડ છે એની અંદર તમે એની માહિતી મેળવશો હવે કુદરતી સંસાધનોની જે આપણે કોષ્ટક બનાવવાનું કીધું એના અહીંયા મેં એક લખેલું છે કે કુદરતી કયા કયા છે અને માનવસજિત કયા કહે છે તો માનવસજીત એટલે શું કે કુદરતી રીતે જે બનતું બનેલું નથી એ ટાઈપનું કે જે માણસ દ્વારા બનાવવામાં આવેલું છે કોઈ પણ પ્રકારની કેમિકલ પ્રોસેસ કરીને કે એવી રીતે તો કુદરતીની અંદર હવા છે પાણી જમીન ખનીજ કોલસો પેટ્રોલ લાકડું આ બધું જ કુદરતી સંસાધનોની અંદર આવશે જ્યારે કાચ છે રબર છે પ્લાસ્ટિક છે અલગ અલગ પ્રકારના જે રેસાઓ છે એ બધું માનવસજ્જિતની અંદર આવશે હવે કુદરતી સંસાધનો જોઈએ તો હજારો વર્ષોથી આપણી મૂળભૂત જરૂરિયાતો જેવી કે હવા છે પાણી છે પ્રકાશ વસવાટ હોય ખોરાક હોય વસ્ત્રો હોય વગેરે આપણને ક્યાંથી મળ્યો છે પૃથ્વી ઉપરથી મળ્યો છે એટલે એક પ્રકારનું આપણે રેન્ટ પર રહીએ છીએ પૃથ્વી ઉપર સમજો છો એટલે કહેવાનો મતલબ છે કે આપણે કંઈ એનું ભાડું ચું વસ્તુ નથી પણ પૃથ્વી છે એ આપણા માટે રેન્ટ પર રહેતા એ ટાઈપનું છે કે આપણે એનો યુઝ કરીએ છીએ પછી આપણે રહી જઈએ એટલે એક પેઢી પર કમ્પ્લીટ થઈ જાય પછી બીજી પેઢીને આપણે સોંપી દઈએ છીએ કે બીજી પેઢીના લોકો આવે અને તે રહે છે પછી એમનો જીવનકાળ પૂરો થઈ જાય પછી એના પછીના પેઢીના રહે એટલે એક વસ્તુ છે કે આપણને દરેક વસ્તુ જે મળે છે કોઈ પણ એ ટુ ઝેડ વસ્તુ એ બધી આપણને ક્યાંથી મળે છે આજુબાજુના પર્યાવરણમાંથી આજુબાજુની આપણને પૃથ્વી ઉપરથી મળે છે કે જે હવા હોય પાણી હોય પ્રકાશ હોય વસવાટ ખોરાક વસ્ત્રો દરેક વસ્તુ સાંસ્કૃતિક વિકાસ તકનીકી વિકાસ અને ખેતી વિકાસ વગેરેમાં વપરાતી ઉર્જા એ પણ આપણને પૃથ્વી ઉપરથી મેળવીએ છે એટલે આપણને અલગ અલગ જે ઉર્જાઓની જરૂર હોય કે જે આપણે ટેકનિકલ જે આપણો ગ્રો થાય છે આપણી સંસ્કૃતિનો વિકાસ થાય છે ખેતીની અંદર વિકાસ કરીએ છીએ આપણે તો એ બધી જ વસ્તુઓ છે એના માટે આપણે ઉર્જા જોઈએ ત્યારે આપણે એમ કે કોઈ બી કામ કરવું છે મારે બરાબર તો આપણા શરીરને પણ ઉર્જા જોઈએ એમ આપણે કોઈ વસ્તુમાં આગળ વધવું છે વિકાસ કરવો છે ધારો કે મારે એમ કેવું હોય કે મારે ખેતીની અંદર કંઈક વિકાસ કરવો છે તો એના માટે હું કંઈક અલગ પ્રકારની ઉર્જાનું સંશોધન કરું કે જેના કારણે પ્રદૂષણ ઓછું થાય જમીન ફળદ્રુપ બને એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા પદાર્થો અમે યુઝ કરો તો એ એ ડિવિઝનમાં આપણે ગ્રો કર્યો કે ભાઈ વિકાસ કર્યો કે ભાઈ એના માટે ઉર્જા છે હવે ધારો કે એમ કહું કે ભાઈ મારે ટ્રાન્સપોર્ટની અંદર કંઈક વિકાસ કરવો છે એટલે કે પરિવહનમાં તો એના માટે આપણે પહેલાં લાકડું મતલબ લાકડામાંથી જે પૈડા હોય એનો યુઝ કરતા બળદગાડામાં બધામાં પછી બળદગાડા છે ઘોડાગાડી છે એ અલગ અલગ હોય ઘણી બધી વસ્તુનો યુઝ થતો પહેલાં પણ હાલના સમયમાં તમે જોઈ શકો છો અત્યારે કે મોટર છે કે બાઇક છે કે પ્લેન છે એવા અલગ અલગ ઘણા બધા પ્રકારના પદાર્થોનો યુઝ કરીએ છીએ વસ્તુઓનો યુઝ કરીએ છીએ વાહન પરિવહન તરીકે કે જે અપગ્રેડ વર્ઝન કહેવાય એના માટે શું જોયું વધારે કે ઘોડાગાડી છે અને બળદગાડી છે એમાં જેટલી ઉર્જા યુઝ થતી હતી પ્લેનની અંદર એટલી ઉર્જા ન જોઈ એના વધારે જોઈએ સમજો છો તો એના માટે આપણે ઉર્જા મેળવવા માટે પૃથ્વી ઉપર આધાર રાખીએ છીએ હવે જો અહીંયા તમને વાત કરી મેં અત્યારે કરી દીધી કે માનવની જે પ્રગતિ કરી જેમ જેમ માણસે પ્રોગ્રેસ કરતો ગયા માણસો અને ધીરે ધીરે પોતાનો ડેવલપ કરતા ગયા એમ કુદરતી સંસાધનોનો એમનો યુઝ વધતો ગયો છે એટલે પહેલાં સમયમાં માણસ છે એ વળતગાડું કે ઘોડાગાડી ઊંટિયા ગધેડા જેવા અલગ અલગ પ્રાણીઓનો ઉપયોગ કરતો પરિવહન તરીકે જે હાલના સમયની અંદર આ બધા પ્રાણીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં યુઝ થાય છે અને એની જગ્યાએ આપણે બસ છે બાઇક છે મોટર છે પ્લેન છે એ વગેરેનો યુઝ તમે મુસાફરી માટે કરતા હશો અને આ બધા જ વાહનો છે એની અંદર ઉર્જા માટે એટલે કે બળતણ તરીકે આપણે પેટ્રોલ છે ડીઝલ કેરોસીન અને એવી અલગ અલગ પ્રકારની બીજી પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરીએ છીએ તો આ એક પ્રકારનું ઊર્જાનું સ્વરૂપ છે જે આપણને પૃથ્વીમાંથી મળે છે હવે કુદરતી સંસાધનો વિશે થોડીક વિગતવાર જાણકારી મેળવી લઈએ કોલસો કુદરતી વાયુ પેટ્રોલિયમ ખનીજો આ બધા કુદરતી સંસાધનોના બનતા જમીનમાં ઘણો બધો સમય આવે છે એટલે કહેવા માંગે છે કે આ ધારો કે એમ કહે આપણે કોઈ વસ્તુ બનાવી છે જમવાનું બનાવવું છે તો તમે કલાક અથવા તો પોણી કલાક કે કલાક દોઢ કલાક તમે જેટલી મહેનત કરો એટલી વારમાં જમવાનું બની જશે બરાબર પણ આ એવું નથી તમારે હવે આજે કુદરતી સંસ્થામાં વાત કરી કોલસો છે કુદરતી વાયુ છે પેટ્રોલિયમ છે આ બધું આપણે લેબોરેટરીની અંદર કોઈ ફેક્ટરીની અંદર બનાવી શકતા નથી એ જમીનમાંથી મળે છે અને એ પ્રોસેસ છે એ બહુ જ લાંબી છે ઘણા વર્ષો લાગે હજારો વર્ષો લાખો વર્ષો લાગે ત્યારે કુદરતી સંસાધનો છે એનું નિર્માણ થાય તો આ બધા જે જે બર્તન છે કે કુદરતી વાયુ કોલસો પેટ્રોલિયમ ખનીજ એને બધાને આપણે અસ્મી બળતન તરીકે ઓળખીએ છીએ એ બધાને શું કહેવાય અસ્મી બળતન અને આ જે અસ્મી બર્તન છે એ લાખો વર્ષો બાદ પૃથ્વીના પોપડામાં નિર્માણ પામે છે કોલસો કુદરતી વાયુ પેટ્રોલિયમ ખનીજ વગેરે કુદરતી સ્ત્રોતો પૃથ્વી પર છે કેવા પ્રમાણમાં મર્યાદિત પ્રમાણમાં એટલે આ બધી વસ્તુઓ જે છે અશ્વિ વર્ધન મોસ્ટલી જે રહ્યા કે કોલસાની વાત કરતા હોય કે પછી કુદરતી વાયુ કુદરતી વાયુ એટલે કે જે સીએનજી એલપીજી આપણે કહીએ ને એને કુદરતી વાયુ કહેવાય એ બધા છે પેટ્રોલિયમ છે ખનીજ છે એ બધી જે વસ્તુ આપણને કુદરતી સ્ત્રોત છે એ બધા પૃથ્વીમાંથી મળતા હોય એ કેવા પ્રમાણમાં છે મર્યાદિત પ્રમાણમાં છે કે જે આપણને મર્યાદિત જથ્થામાં પ્રાપ્ત થશે જમીનમાંથી તેથી આવા અસ્મિ બળતણો ખૂટી જવાની તૈયારીમાં છે એટલે હાલના સમયમાં સિચ્યુએશન એવી છે કે ઘણા બધા એવા સંસાધનો છે કે જે ખૂટવાના આરે છે કે થોડા સમયમાં લગભગ પચાસ થી સો વર્ષની અંદર એ ખૂટી જવાની સંભાવના રહેલી છે અને કેટલાક કુદરતી સંસાધનો છે એ અખૂટ છે અખૂટ મતલબ ખૂટે નહીં તેવા તમે ગમે એટલો યુઝ કરો છો તો એ ખૂટ ખૂટી જવાના નથી ઉદાહરણ તરીકે તમને આપેલા છે હવા અને સૂર્યપ્રકાશ હવા અને સૂર્યપ્રકાશ એવી વસ્તુ છે કે જે અખૂટ છે એનો તમે ગમે એટલો યુઝ કરશો તો ખૂટવાના નથી તો આ રીતે આપણે કુદરતી સંસાધનોના બે વિભાગમાં વહેંચ્યા કયા કયા બે વિભાગની વાત કરીએ આપણે એક પુનઃ અપ્રાપ્ય અને બીજું છે પુનઃ પ્રાપ્ય તો હવે વાત કરીએ આપણે કે ભાઈ પુનઃ પ્રાપ્ય શું અને પુનઃ અપ્રાપ્ય શું અહીંયા તમને બે જૂથ વાત કરી એમ આપેલા છે કે પુનઃ પ્રાપ્ય તો એવા સંસાધનો કે જે કુદરતમાં અમર્યાદિત અમર્યાદિત એટલે અનલિમિટેડ જથ્થામાં રહેલા હોય અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા એ ખલાસ થાય તેમ નથી તમે ગમે એટલો યુઝ કરશો આનો તો એ ખલાસ થવાના નથી તો એવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે એટલે પણ પ્રાપ્ય કુદરતી સંસાધનોની વ્યાખ્યા પૂછે તો એ તમે આ લખી શકો છો કે એવા સંસાધનો જે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખલાસ થાય તેમ ન હોય તેને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય છે એના ઉદાહરણ પૂછાય તો તમે સૂર્યપ્રકાશ અને હવાનું ઉદાહરણ આપી શકો છો બીજું છે પુનઃ અપ્રાપ્ય તો પુનઃ અપ્રાપ્યની અંદર શું કે આવા સંસાધનો છે મર્યાદિત જતા મતલબ લિમિટેડ છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા એ ખલાસ થઈ શકે તેમ છે અને આની અંદર જંગલ વન્યજીવ ખનીજ કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ આ બધી જ વસ્તુ જે છે એનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોની અંદર સમાવેશ થશે જેમ કે તમે જંગલોને જેમ નાશ કરતા જાઓ હવે કોઈ બી જંગલ છે એને ધારો કે તમે કદાચ ખબર હશે કે ઓસ્ટ્રેલિયામાં થોડાક ટાઈમ પહેલાં જ આગ લાગેલી હતી બહુ મોટા પ્રમાણમાં એના જંગલોમાં તો ધારો કે હજારો કિલોમીટરના જે વિસ્તાર છે એમાં જંગલ બળી ગયા આખું ખાખ થઈ ગયું તો એટલું જંગલ બનાવવામાં બહુ વાર લાગે ખાખ થવામાં કે નાશ થવામાં વાર નથી લાગતી સમજ પડે હવે એકચ્યુઅલમાં એટલું જંગલ બને બી નહીં કેટલાય વર્ષો થઈ ગયા અને કોઈ એટલું બધું ધ્યાન બી નહીં આપતું એમાં જંગલોના વાત વાત કરીએ તો વન્યજીવનું પણ એવું જ છે કે એની અંદર પણ ઘણા બધા હજારો જે વન્યજીવો છે મૃત્યુ પામ્યા હતા તો આ બધી વસ્તુ એવી છે કે નાશ થતાં વાર નથી લાગતો પણ એના નિર્માણની અંદર બહુ વાર લાગે છે બરાબર લાખો વર્ષો થઈ શકે છે ખનીજો કોલ્સો પેટ્રોલિયમ બધી વસ્તુના નિર્માણમાં એટલે એ બધા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોની અંદર આવશે એટલે ખાસ તમારે બંનેની વ્યાખ્યા અને એના જે ઉદાહરણ છે એ યાદ રાખવાના રહેશે હવે અહીંયા અમુક તમને જે નામ કીધેલા છે કે કોલસો પેટ્રોલિયમ જંગલ વન્ય દરિયાઈ જીવો છે કે કુદરતી વાયુ છે ખનિજો છે આ બધા પુનઃ અપ્રાપ્યની અંદર આવશે અને પવન સૂર્યપ્રકાશને બધું પુનઃપ્રાપ્યની અંદર આવશે હવે મિત્રો આપણે આ ચેપ્ટરમાં જે પહેલું સંસાધન છે કોલસો એના વિશે વિગત ચર્ચા કરવાની છે આના વિશે ટૂંકનું પણ પૂછાય છે કોલસા વિશે એટલે કે ત્રણ માર્ક્સની અંદર અથવા આના પ્રશ્નની અંદર પણ આમાંથી ઘણું બધું પૂછાઈ શકે એવું છે તો ખાસ ધ્યાન આપજો ચલો સ્ટાર્ટ કરીએ છીએ કોલસાની કે કોલસો કઈ રીતે નિર્માણ પામે છે તો લાખો વર્ષો પહેલાં વનસ્પતિના અવશેષો પૃથ્વીના પોપડામાં દટાઈ ગયા એટલે કે ધારો કે વનસ્પતિ ધારો કે તમને આપેલી છે ત્રણસો મિલિયન વર્ષ લઈ ગયા બરાબર એટલે આશરે છે તો જે પાંદડા ખરી ગયેલા હોય કે ડાળી છે જમીનમાં દટાઈ ગયા હોય એ બધું જ ક્યાં ગયું જમીનની અંદર નીચે પોપડામાં દટાઈ ગયું અંદરના ભાગમાં અને ખૂબ જ ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે અંદરની સાઈડ ધારો કે દટાઈ ગયું છે તો અંદર જમીનની અંદર તાપમાન વધે વધતું જાય ધીરે ધીરે અને એના ઉપર દબાણની અસર થાય અને એ અંદર અંદર શું કરશે કેમિકલ પ્રોસેસ કરે રાસાયણિક પ્રક્રિયા કરે એનું વિઘટન થાય સૂક્ષ્મજીવો દ્વારા એટલે મોટા પ્રમાણમાં એનું વિઘટન થઈને પછી એનું નિર્માણ થશે કોલસાનું એના શામાં થઈ જશે ખનીજ કોલસામાં જો એ લીધું છે કે ભાઈ અહીંયા ત્રણસો મિલિયન વર્ષ પહેલાં આશરે જે વનસ્પતિ દર્ટાઈ ગઈ હતી એનું ધીરે ધીરે અંદર રાસાયણિક પ્રક્રિયા તાપ ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને પછી એના પરિણામે કોલ કોલ મતલબ કોલસા એનું નિર્માણ થયું ખનીજ કોલસા એની અંદર રૂપાંતર થયું તો આ જે પ્રોસેસ છે અહીંથી અહીંયા પહોંચવાની એ લાખો વર્ષો લાગે એવું નહીં કે ભાઈ તમે કોઈ વૃક્ષ છે એના દાડી ડાટખા જે પાંદડા ખરી ગયેલા હોય દટાઈ ગયા છે અને દસ વર્ષ કે પચાસ વર્ષ પછી તમે જોશો તો ત્યાં કોલસો બની ગયો છે એવું ન હોય બરાબર સો વર્ષ પછી તમે જોવો તો પણ ન જો કે આપણે એટલું જીવવાના છે નહીં સો વર્ષ એટલું તો તો એ વસ્તુ છે કે આ જે પ્રોસેસ થાય છે એ ખૂબ જ લાંબી છે બરાબર કે એના માટે હજારો વર્ષો કે લાખો વર્ષો લાગી શકે છે અહીંયા પહેલા સ્ટેપ પહેલા સ્ટેજથી આજે આ સ્ટેજ છે ત્યાં પહોંચવામાં એટલે બહુ વિચારીને એનો યુઝ કરવો જોઈએ ઓછા પ્રમાણમાં બને એટલો ઓછો તો આ પ્રકરણની અંદર આપણે વાત કરીએ પુનઃ અપ્રાપ્ય અપ્રાપ્ય એટલે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો વિશે વાત કરવાની છે ડિટેલમાં કયા કયા એક કોલસો પેટ્રોલિયમ અને કુદરતી હોય એના મૃતદેહોના અશ્મિમાંથી સજીવમાં વનસ્પતિ આવી જશે અને પ્રાણીઓ પણ આવી જાય બરોબર છે તો એટલે બધાને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે નામ શું આપ્યું એમને અશ્મિભૂત બળતણ અથવા એનું બીજું નામ છે અશ્મિ બળતણ એટલે અશ્મિ બળતણની વ્યાખ્યા પૂછે તો તમે લખી શકો છો કે એવા તો કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ કે જે સજીવના મૃતદેહોના અવશેષમાંથી બને છે તેને અસ્મિભૂત બર્તન અથવા અશ્મિ બળતન તરીકે ઓળખવામાં આવે છે કોલસાની વાત કરીએ તો કોલસો જે છે એ પથ્થર જેવું છે અને કાળા રંગનું હોય છે સખત પદાર્થ હોય છે રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતન છે એટલે કે જે ગામડાની અંદર અત્યારે હાલના સમયમાં પણ કોલસાનો ઘણી જગ્યાએ યુઝ થાય છે રસોઈની અંદર પણ અને શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો કદાચ તમે ગદર મૂવી જોયું હોય અથવા તો કોઈ જૂના મૂવીઝ જોયા હોય તો એની અંદર હશે કે કોલસાથી ચાલતી ટ્રેન હોય અલગ અલગ એના એન્જિન હોય નીચળ કે જેમાં કોલસાનો પાછળ જથ્થો રાખેલો હોય એ તમે ભઠ્ઠીમાં નાખો અને એની વરાળથી પૈડા જે છે ટ્રેનના એ ચલાવવામાં આવે બીજું કે તાપ વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશનની અંદર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એનો યુઝ થાય છે એટલે મેં વાત કરીએ એમ કે તમે કોલસાનો ડાયરેક્ટલી યુઝ ન કરતા હોય પણ તમારે જે ઇલેક્ટ્રિસિટી આવે છે ઇન્ડિયાની અંદર ખાસ લગભગ વાત કરીએ તો સાઈઠ ટકા જેટલી ઇલેક્ટ્રિસિટીનું જે પ્રોડ્યુ પ્રોડક્શન થાય છે એ કોલસા દ્વારા થાય છે બરાબર છે એટલે એ એક એનું નામ થર્મલ પાવર સ્ટેશન એટલે કે તાપ વિદ્યુત મથક કે જેની અંદર કોલસાને સળગાવીને પછી એને ટર્બાઇન ની જે વરાળ ઉત્પન્ન થાય એ ટર્બાઈનમાં ફેરવવામાં આવે અને પછી ત્યાં જનરેટર જોડીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે અને એ સિવાય કોલસાનો ઘણી જગ્યાએ બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે ફેક્ટરી હવે કોલસાની વાર્તાની વાત કરીએ આપણે મતલબ કે કોલસાની વાર્તા મતલબ કે કઈ રીતનું એનું નિર્માણ થાય છે કે બધી પ્રોસેસ છે તો લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ ગઈ નીચે દબાણમાં આવી ગયા પછી ધીરે ધીરે ઊંડે ઊંડે જવાને લીધે ટેમ્પરેચર એ તાપમાનમાં વધારો થતો ગયો પછી ઊંચું દબાણ અને તાપમાન લીધે મૃત વનસ્પતિઓ છે એ ધીરે ધીરે શામાં ફેરાઈ ગઈ કોલસામાં ધ્યાન રાખજો કોલસાની જ્યારે વાત થતી હોય ત્યારે મૃત વનસ્પતિઓ ખાલી એ જ બળ આવવો જોઈએ કે મૃત પ્રાણીઓ શબ્દ યુઝ કરવાનો નથી એટલે ધીરે ધીરે જે મૃત વનસ્પતિઓ છે એમનું રૂપાંતર થયું કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે એટલે આ વસ્તુ એક યાદ રાખવાની છે તમારે કાર્બોનાઇઝેશન એટલે શું જે મૃત વનસ્પતિ છે એટલે કે જે ડાળી ડાયર ટઈ ગયેલા હોય એનું ધીમે ધીમે સમરૂપન રૂપાંતર થાય કોલસામાં ધીમું રૂપાંતરણ એટલે ધીમું વાત કરીએ તો લાખો વર્ષો લાગે એમ ઇન શોર્ટ તો એ ધીમા રૂપાંતરણની જે પ્રક્રિયા છે કે મૃત વનસ્પતિમાંથી કોલસો બને એ જે પ્રક્રિયા છે એનું નામ શું એમને કાર્બોનાઇઝેશન કાર્બોનાઇઝેશન બરાબર છે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે સોરી તે કોલસાને અશ્મી બળતન પણ કહે છે આ તો આપણે આગળ ચર્ચા કરી લીધી કે કોને કહેવાય કે ભાઈ અવશેષમાંથી વનસ્પતિના મૃત અવશેષમાંથી બન્યો છે એટલા માટે કોલસાની ખાંડની વાત કરી છે તો અમે પછી એક અલગથી હું તમને નેક્સ્ટ સેશનની અંદર ચિત્ર બતાવીશ કે એનું કઈ રીતનું છે ખાંડ મને મને જ્યારે હવામાં કોલસાને ગરમ કરવામાં આવે ત્યારે કોલસો શું થશે સળગશે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે કોલસાળગાવ એટલે મેઇનલી કયો વાયુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ પણ એ સિવાય ઉપયોગી પદાર્થો પણ મળશે જેના નામ તમને આપેલા છે કોક કોલ્ટાર અને કોલ્ગેસ એટલે કે કોલસાને સળગાવો તો આપણને શું મળશે કાર્બન ડાયોક્સાઇડ બરાબર જે કંઈ યુઝ મતલબ એનો કઈ યુઝ થતો નથી પણ એના સિવાય કોક કોલ્ટાર અને કોલગેસ મળશે આપણને કે જેનો ઘણી જગ્યાએ યુઝ થાય છે ઉદ્યોગોમાં તો સૌથી પહેલા કોકની વાત કરીએ કોક મીન્સ જે આપણે કોકો કોલા કહીએ છીએ એની વાત નથી કરતા એટલે થોડુંક એ ધ્યાનમાં રાખજો કોક છે એક પ્રકારનું કોલસાનું સ્વરૂપ છે એની વાત થાય છે આ તો એ કેવો હોય છે સખત અને છિદ્રાળુ હોય અને કાળા રંગનું ઓબ્વિયસલી સખત હશે પ્લસ છિદ્રાળુ એટલે છિદ્ર હશે આખા મતલબ કોલસામાં અને એના આખા ઉપરના ભાગમાં છિદ્ર હશે અને એ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે આખા છે તણ છે એવું છે કે ભાઈ કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર કયો તો એની અંદર આવશે કોક કોકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો સ્ટીલ ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણની અંદર આ કોક છે એનો યુઝ થાય છે સ્ટીલનું ઉત્પાદન કરવાનું હોય કે ધાતુ નિષ્કર્ષણ ધાતુનું નિષ્કર્ષણ મતલબ કોઈ ધાતુઓ છે એ જમીનમાંથી કાઢવામાં આવે એ ખનીજના સ્વરૂપમાં હોય પછી એને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે એને ગરમ કરવામાં કે એવું આવે એની અંદર આ કોકનો યુઝ થાય છે બીજી વાત કરીએ કોલ્ટારની તો એ કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે કેવું છે કાળું છે ઘટ છે અને અણગમતી વાસવાળું લિક્વિડ શોધનું હોય કોલ્ટાર અને એ લગભગ બસો જેટલા પદાર્થોનું મિશ્રણ છે આ યાદ રાખ ચોક્કસ કોલ્ટાર કેટલા પદાર્થોનું મિશ્રણ છે બસો જેટલા પદાર્થોનું હવે જે કોલ્ટાર છે એમાંથી મળતી નીપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે થાય એટલે કે જે આપણે ઉલટીની અંદર જે વસ્તુ યુઝ કરી છે એની અંદર કોલ્ટારનો યુઝ થતો હોય છે ઉદાહરણ એ પાછળ તમને રંગો દવાઓ વિસ્ફોટકો પરફ્યુમ્સ પ્લાસ્ટિક પેઇન્ટ ફોટોગ્રા ફોટોગ્રાફિક જે પદાર્થો હોય છત છે એ બધી વસ્તુઓ બનાવવાની અંદર જે કોલટાર છે એનો યુઝ થાય છે

થાય છે એટલે પહેલાંના સમયમાં કોલટારનો ઉપયોગ રોડ બનાવવા માટે થતો હતો પણ હાલના સમયની અંદર કોલટારની જગ્યાએ શું યુઝ થાય છે પેટ્રોલિયમ પેદાશ એનું નામ છે બિટ્ટુમિન એટલે એવું છે કે ભાઈ હાલના સમયમાં જે રોડ બનાવવા માટે જે ડામરના તમે રોડ જોતા હશો તો એ બનાવવા માટે શેનો યુઝ થાય છે બિટ્ટુમિનનો કે જે શું છે પેટ્રોલિયમ પેદાશ છે થર્ડ બન એની અંદર જોઈએ કોલ જે કોલસાના દહનથી બને છે એ છે કોલગેસ એટલે એક પ્રકારનો વાયુ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મળે એટલે તમે ધારો કે પ્રોસેસ શું હોય એ સમજી કે તમે એક છે એની અંદર કોલસો રાખેલો છે એક જ મિનિટ થોડું આપણે જોઈ લઈએ એક કસનડી છે બરોબર કે જેની અંદર કોલસો રાખેલો છે અને ઉપરથી એને બૂચ વડે બંધ કરી દીધું હોય અહીંથી એક નળી કાઢેલી હોય અને એને પાણીમાંથી પસાર કરેલી હોય એ જે નળી નળી છે એને અહીંયા એક ઊંધીકસ નળી રાખેલી છે બરાબર આવું એક હોય છે તો અહીંયા તમે કોલસાને સળગાવો તો વાયુ નીકળશે એ વાયુ ધીરે ધીરે આ નળીમાંથી પસાર થઈને આ નળી જે છે એમાંથી પસાર થઈને જમા થશે અહીંયા જે વાયુ જમા થાય એ હોય કોલ્ડ ગેસ બરોબર છે અને જે છેલ્લે બચેલું હશે એ હશે કોક અને એની અંદર પાણી અંદર અમુક દ્રાવ્ય અશુદ્ધિ હશે છે કોલ્ટા તો એટલે આ તમને ખાલી સમજવા માટે મેં તમને કીધું છે કે આ પ્રોસેસ જે કરવામાં આવે એની અંદર લાસ્ટમાં આપણને કોલ્ડ ગેસ મળશે સૌ પ્રથમ વાર અઢારસો ને દસની અંદર લંડનમાં તથા અઢારસો વીસની આસપાસ ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થયો હતો અને આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ઉર્જા જે ઉષ્મા છે એનો સ્ત્રોત તરીકે વાપરવામાં આવે એટલે પહેલાના સમયમાં જ્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ નહોતી થઈ ત્યારે આ કોલગેસની મદદથી દિવસ અડગાવવા માટે ન્યૂયોર્કની અંદર લંડનની અંદર યુઝ કરવામાં આવ્યું હતું એક પ્રકાશના સ્ત્રોત તરીકે પણ અત્યારે એને ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે પ્રકાશના સ્ત્રોત મતલબ આવે ને કે પ્રકાશ મેળવવા માટે વાપરવામાં આવતું હોય એ પહેલાં સમયમાં થતું હતું અને અત્યારે ઉષ્માના સ્ત્રોત એટલે એમાં ગરમી મેળવવા માટે વાપરવામાં આવે છે હવે વાત કરીએ આપણને કે તે કોલસા પર પ્રક્રિયા કરતા મતલબ જે કોલગેસ મેળવવું હોય તો શું કરવામાં આવે ને આપણે કોલસા ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને તમે પ્રક્રિયા કરશો તો એના કારણે ઉદ્યોગની આસપાસના જે કારખાનાઓ છે એમને કોલગેસ છે બળતણ તરીકે વપરાય છે એટલે જે કોલસા પર પ્રક્રિયા કરતા હોય અને એની અંદરથી ઉષ્મા મેળવી હોય ઉર્જા મેળવી હોય તો ત્યાં ઉદ્યોગની અંદરના જે આસપાસના જે કારખાનાઓ છે એમાં કોલગેસનો યુઝ બળતણ તરીકે થાય છે ધારો કે એમ તો કે એક કોલસાની મોટી ફેક્ટરી છે કે જ્યાં આ ત્રણેય પદાર્થોને અલગ કરવામાં આવતા હોય બરાબર કે કોક છે કોલટાર છે અને કોલગેસને તો એ ત્રણેય અલગ કરીને પછી આજુબાજુ કોલગેસ છે એનો બહુ વધારે પડતો યુઝ દૂર સુધી પહોંચાડવા આપણે ઇઝીલી પહોંચાડી શકીએ નહીં તો એ ઉદ્યોગોવાળા શું કરે કે જે આજુબાજુના જે બીજા ફેક્ટરીવાળા હોય કે જ્યાં ઉષ્માની જરૂર હોય કે ઉર્જાની જરૂર હોય એમને કોલ ગેસ સપ્લાય કરે એટલે એ પોતે એક બળતન તરીકે વાપરી શકે તો આપણે આજે આ સેશનની અંદર કુદરતી સંસાધનો એના પ્રકાર જે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય છે કોલસા વિશે અને એમાંથી જે મળતા ત્રણ પદાર્થો છે એના વિશે વાત કરી નેક્સ્ટ સેશનની અંદર આપણે પેટ્રોલિયમ પદાર્થો વિશે વાત કરીશું આ ખાસ તમારે કોલસા વિશે એના જે ત્રણેય પ્રકારો છે ખાસ યાદ રાખવાના છે એ અલગ અલગ પણ પૂછી શકે છે અને એક કોલસાની આખી ટૂંક નોંધ પણ પૂછી શકે છે તો મળીએ નેક્સ્ટ સેશનમાં આવજો